હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ગાંધીનગર ઘણા બધા મિત્રોનો સંઘર્ષ હતો ઘણા દિવસોથી ઓકે રોજ કમેન્ટ ઠોક ઠોક કરતા હતા સી આર પી સી તો હવે આ તમારો દિવસ આવી ગયો છે ઓકે વિડિયો બનાવું છું મિત્રો સીઆરપીસીના આની પહેલાં આઈપીસીના પાંચ વિડીયો મૂક્યા હતા ઓકે આપે એને ખૂબ જ હૃદયપૂર્વક જે સ્વીકાર્યો એ બદલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર આને પણ એટલું ને એટલું પ્રેમ આપજો કેમ કે એ બદલામાં તમને એટલાને એટલા માર્ક્સ પણ અપાવશે ઓકે તમને ગમે વિડીયો તો તમારા મિત્રો સાથે તમે એને શેર કરજો ઓકે લાઇક કરજો અને ખાસ એન્જલ એકેડેમી બાય સામતગઢવી ચેનલ સબસ્ક્રાઈબ કરો વધતાં વિડીયોમાં શેર ઓપ્શન આવે ઓકે એ તમે તમારા ગ્રુપમાં શેર પણ કરી શકો જેથી તમારી જેમ તમારા મિત્રોને પણ મજા આવશે સૌ સાથે ભણી આગળ વધીએ અને ગુજરાતના છેવાડાના ગામો સુધી ઓકે શિક્ષણ પહોંચાડવાની આ પહેલ છે એમાં આપ સૌ સહભાગી બનો ઓકે એવી નમ્ર વિનંતી સાથે શરૂ કરું છું સી ઓકે કાયદો મિત્રો કાયદો ઓકે એની ચર્ચા કરવા જઈએ તો આખો વિડીયો પતી જાય પણ આપણે ચર્ચા કરતા માર્ક્સ ઉપર વધારે ફોકસ કરીએ કે ધારો કે કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈનું પેપર હોય અને એમાં આ ટોપિક પાંચથી લઈ અને પંદર વીસ માર્ક સુધીનું કવર કરતો હોય તો એમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની શરૂઆત થાય એના નામથી તો સી ઓકે સી આરપીસીનું આખું નામ છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અથવા તો આગળ શબ્દ ભારતીય મૂકે તો ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ જેને ઇંગ્લિશમાં કહી શકાય ક્રિમિનલ પ્રોસીઝર કોડ અહીંયા સ્પેલિંગ યાદ રાખીશું ક્રિમિનલનું જે સ્પેલિંગ છે સી આર આઈ એમ આઈ એન એલ છે ક્રિમિનલ પ્રોસીજર પી આર ઓ સી ડી યુ છે પી આર ઓ પછી સી ડી યુ આરઈ ક્રિમિનલ પ્રોસીજર કોડ બોલાય છે પ્રોસિજર પણ આમાં જી કે જે ક્યાંય આવતો નથી એટલે કોડ સી ઓડીઈ ઓકે પાછળ લાગે છે ઓગણીસો તોતેર નાઇન્ટી સેવન્ટી થ્રી જેને શોર્ટમાં લખાય સી સી એટલે ક્રિમિનલ પી એટલે પ્રોસિજર અને સી એટલે કોડ ઓકે નાઇન્ટી સેવન્ટી થ્રી ઓગણીસો ને તો આની પહેલા આપણે વાત કરી હતી આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી છે એ ગુનાને વ્યાખ્યાયિત કરે છે આઈપીસી શું કરે છે તો કે ગુનાને વ્યાખ્યાયિત કરે છે સીઆરપીસી શું કરે છે તો કે ગુનાની તપાસની કાર્યવાહી દર્શાવે છે ઉદાહરણ તરીકે કે ધારો કે કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કરે છે તો આપણે આઈપીસી ત્રણસો પ્રમાણે નક્કી કરીએ કે આને ખૂન કર્યું ત્રણસો બે આઈપીસી ત્રણસો બે પ્રમાણે ખૂનની શિક્ષા થાય તો આજે શિક્ષા છે રીતે કે અથવા તો મૃત્યુ નિપજાવ્યું છે તો હવે કોણે નિપજાવ્યું કેવી રીતે નિપજાવ્યું શું થયું આ આખી ઘટનાની તપાસ ઓકે એટલે એને કહેવાય ગુનાની તપાસની કાર્યવાહી જે આપણે આ એક્ટમાં ભણીશું ઓકે એટલે કે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ગુનાને વ્યાખ્યાયિત કોણ કરે છે આઈપીસી જ્યારે એની જે સજા છે એનો તપાસનો જે ક્રમ છે એ તપાસનો ક્રમ શેમાં આવે તો કે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીઝર કોડ ભારતીય ફોજદારી કાર્યરતી અધિનિયમ આ જે ફોજદારી કાર્યરતી અધિનિયમ છે એમાં મિત્ર સાડત્રીસ પ્રકરણનો સમાવેશ થાય એટલે પ્રકરણ કેટલા છે તો કે સાડત્રીસ ઓકે પેટા પ્રકરણ છે એક એકવીસ એ IPC માં આપણે ત્યારબાદ કલમોની વાત કરીએ ઓકે તો આઈપીસી માં પાંચસો અગિયાર જોયેલી અહિયાં સીઆરપીસી માં ઓકે ચારસો અને ચોર્યાસી કેટલી કલમો છે ચારસો ચોર્યાસી પ્રકરણ કેટલા છે તો કે સાડત્રીસ પૂછાયેલો પ્રશ્ન છે સીઆરપીસી નું છેલ્લું પ્રકરણ કયું સાડત્રીસ નંબર છેલ્લું કયું સાડત્રીસ નંબર કલમો કેટલી છે ચારસો ચોર્યાસી ઓકે આ કાયદો અગાઉ અઢારસો આડત્રીસમાં અમલમાં હતો અઢારસો આડત્રીસ આપ સૌ સમજી શકો અંગ્રેજોના વખતનો ત્યારબાદ ભારત આઝાદ થયું આઝાદ ભારતની ભારતીય સંસદે આ કાયદો નવો ઘડ્યો ક્યારે તો કે ઓગણીસો તોતેરમાં ઘડવાનું શરૂ થયું ઓકે એવું કહી શકાય કે આ કાયદો પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને ચોરાણું દિવસે ઘડાઈ ગયો કઈ તારીખે ઘડાઈ ગયો પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને પણ લાગુ પડ્યો નહીં એ લાગુ ક્યારથી થયો કે પહેલી એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેરથી પચીસમી જાન્યુઆરીએ કાયદો બનાવવાનું કામ પૂરું થયું એટલે એવું પૂછે કે સીઆરપીસી તૈયાર ક્યારે થઈ ગયું હતું તો પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને પણ જે સીઆરપીસી લાગુ ક્યારથી પડ્યો એવો પ્રશ્ન આવે તો અમલ એનો પૂછે તો પહેલી એપ્રિલ ઓગણીસો ને ક્યારથી પહેલી એપ્રિલ ઓગણીસો ને ચુમ્મોતેર હવે આ સી ની બેઝિક વાત થઈ આખું નામ યાદ રાખ્યું ભારતીય ફોજદારી કાર્યરિ અધિનિયમ ઇંગ્લિશમાં પૂછે તો ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલનું સ્પેલિંગ યાદ રાખવાનું સી આર આઈ એમ આઈ એન એ એલ પ્રોસીઝરમાં પી આર ઓ સી યુ સી ઈડી યુ આર ઈ કોડમાં સી ઓડી ઓગણીસો ને તોત્તેર લખાય છે ઓકે આ કાયદો એમાં કુલ પ્રકરણ કેટલા છે સાડત્રીસ એક પેઠા છે એકવીસે કલમો કેટલી છે ચારસો ને ઓકે ક્યારે તૈયાર થઈ ગયો પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને ચુમોતેરના રોજ ઓકે લાગુ ક્યારે પડ્યો અમલ થયો પહેલી એપ્રિલ ઓગણીસો ને ચુમોતેર એટલે પચીસમી જાન્યુઆરીએ તૈયાર થયો અને પહેલી એપ્રિલ એપ્રિલ ફૂલના દિવસે લાગુ થયો શું છે એમાં તો કે પ્રકરણ જે સાડત્રીસ છે એમાં પહેલું પ્રકરણ છે પ્રારંભિક પેલું પ્રકરણ છે પ્રારંભિક આ પહેલું જે પ્રકરણ છે એમાં એક થી પાંચ કલમનો સમાવેશ થાય એમાં કલમ નંબર એક એને આપણે સીઆરપીસી કહેશું એટલે બધા એક્ટમાં કલમ તો સેમ જ હોય પણ આપણે અલગ અલગ યાદ રાખીશું એટલે આપણને એવી ટેવ પડી જાય સીઆરપીસી બોલવાની જેમ કે આપણે એવું બોલીએ કે એફઆઈઆર હું કે કઈ કલમ અનુસાર નોંધીશું તો આપણે આવું જ બોલીશું સીઆરપીસી એકસો ચોપન કેમ કે પરીક્ષામાં લોકો ઓપ્શન આપે ને તો આવું આપે આઈપીસી એકસો ચોપન સીઆરપીસી એકસો ચોપન અનુચ્છેદ એકસો ચોપન તો એ પ્રમાણે આપણને ડાયરેક્ટ મગજમાં આવશે ઓકે સીઆરપીસી એટલા માટે દરેક કલમમાં આપણે જોડે શબ્દ શું બોલીશું સીઆરપીસી તો સીઆરપીસી એક ટૂંકી સંઘના વ્યાપ્તિ અને આરંભ મતલબ કે નામ અને વિસ્તાર તો આનું નામ શું છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ આ એનું નામ થયું આ એનું નામ થયું હવે શું કહે છે કે વિસ્તાર જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને લાગુ પડશે ઓકે હવે આના જે સાડત્રીસ પ્રકરણ છે એ સાડત્રીસ પ્રકરણમાંથી આઠ દસ અને અગિયાર એ ત્રણ નાગાલેન્ડમાં લાગુ પડતા નથી એટલે ખૂબ મહત્વનો પ્રશ્ન થયો કારણ કે આ પ્રકરણ સાડત્રીસ માંથી આઠ દસ અને અગિયાર આ આઠ દસ અગિયાર કયા રાજ્યને લાગુ નથી પડતા તો કે નાગાલેન્ડને ઓકે હવે શું કે છે કે આ સિવાય ઓકે તથા આદિજાતિ વિસ્તારમાં રાજ્ય સરકાર ઈચ્છે તો જાહેરનામું બહાર પાડી શકે અને એ અંતર્ગત રજૂ કરી અને લાગુ પડી શકાય નહીં મતલબ કે કોઈ પણ રાજ્ય જો ઈચ્છે ઓકે તો એ પોતે જાહેરનામું બહાર પાડી અને અટકાવી શકે અથવા તો એને જે લાગુ પડતા અટકાવવા હોય તો રોકી શકે અત્યારે એક રાજ્ય છે આપણી નજર સમક્ષ કહ્યું તો કે નાગાલેન્ડ એટલે આનો પણ પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં ઓકે આઈ સીઆરપીસી પ્રકરણ નંબર આઠ લાગુ પડતો નથી તો આપણે જવાબ લખીશું નાગાલેન્ડ કેટલા પ્રકરણ છે ત્રણ આઠ દસ અને અગિયાર એ નાગાલેન્ડ એને લાગુ પડતા નથી આ સિવાય કોઈ રાજ્યમાં લાગુ ના થવા દેવા હોય તો રાજ્ય સરકાર શું કરવું પડે જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડે તો એ પણ આપણે યાદ રાખીશું તો જો પ્રકરણ એકનું નામ છે પ્રારંભ ઓકે એમાં અનુચ્છેદ નંબર એક એટલે કે કલમ નંબર એક એટલે આપણે નામ શું આપ્યું સીઆરપીસી એક એમાં શું છે તો કે નામ અને વિસ્તાર નામ બહુ સિમ્પલ છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્રિમિનલ પ્રોસીજર કોડ ઓકે વિસ્તાર જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારત ઓકે અપવાદ રૂપે નાગાલેન્ડમાં ત્રણ પ્રકરણ લાગુ નથી પડતા આઠ દસ અને અગિયાર આ સિવાય કોઈ રાજ્યમાં લાગુ ના થવા દેવા હોય તો જાહેરનામું બહાર પાડી અને તમે કરી શકો આ વાત કરીએ આપણે ઓકે સીઆરપીસી એકની હવે આપણે આગળ આવીએ સીઆરપીસી ટુ એટલે કે સીઆરપીસી બે હવે સીઆરપીસી બે એટલે કલમ બેમાં માં વ્યાખ્યાઓ આપી છે કલમ બેમાં શું આપ્યું છે વ્યાખ્યાઓ ઓકે એ વ્યાખ્યાઓમાં જે કામની કામની છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ એમાં સૌથી પહેલી છે ટુ બી એટલે કે તહમત તોહમત એટલે શું તો કે આરોપનામું ઓકે બે નાનકડી બાબત છે ઓકે એક છે આરોપી અને બીજો છે ફરિયાદી આ બે શબ્દ છે એક આરોપી અને બીજો શબ્દ છે ફરિયાદી તમારો મોબાઈલ ધારો કે હું લઈ લઉં છું અથવા તો તમારી કોઈ પણ એવી જંગમ વસ્તુ હું લઈ લઉં છું તો તમે મારા વિરુદ્ધમાં જઈને ફરિયાદ લખાવો તો તમે તમે લખાવો છો ફરિયાદ એટલે તમે કહેવાઓ ફરિયાદી હવે એ ફરિયાદ તમે લખાય કે મોબાઈલ ચોરાઈ ગયો કોઈ જંગમ વસ્તુ ચોરાઈ ગઈ તો ચોરનાર કોણ ધારો કે હું છું તો મારા ઉપર આરોપ લાગ્યો એટલે જેના ઉપર તમે આરોપ નાખો છો એને શું કહેવાય આરોપી અને જે વ્યક્તિ આરોપ નાખે છે એને શું કહેવાય કહેવાય તો કે કે પોતે તહમત નાખ્યો તહમતદાર એટલે તહમતનો મતલબ થાય આરોપ નામ તમે જેના જેનું નામ આરોપમાં લખાવડાયું એ આરોપી કહેવાય જે વ્યક્તિ લખાવે છે એ પોતે ફરિયાદી કહેવાય એટલે હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જાઉં તો હું ફરિયાદી કહેવાય અને તમારું નામ મેં લખાવ્યું તો તમે શું કહેવાય આરોપી આ બે વસ્તુ છે જે વ્યક્તિ ગુનો કરે છે એ આરોપી અને ગુના વિશેની માહિતી નોંધાવે છે જે એનું નામ લખાવે છે એને કહેવાય ફરિયાદી તો અહીંયા આપણે યાદ રાખીશું તહમત ઓકે વ્યાખ્યા સીઆરપીસી બેબી એટલે તમને એવું પૂછે તહમતની વ્યાખ્યા શેમાં આપી છે અથવા તો આરોપ નામાની વ્યાખ્યા શેમાં આપી છે તો આપણે યાદ શું રાખવાનું છે સીઆરપીસી બેબી ત્યારબાદ ઓકે ત્રણ તફાવત લીધા છે કે જે પરીક્ષા માટે ખૂબ અગત્યના છે એમાં સૌથી પહેલું છે કોગ્નિઝેબલ ગુનો પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો અથવા તો નિગૃહિય ગુનો આમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય તો કે કોગ્નિઝેબલ ને નોન કોગ્નિઝેબલમાં કોઈ સમજણ જ નહીં પડતી ઓકે કેવું ગો નગલ ઘણા તો બોલતા નહીં હડતું લખવાની તો વાત જ જુદી છે બહુ સિમ્પલ છે કોગ્નિઝેબલ ગુનો પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો નિગૃહણીય ગુનો ઓકે વ્યાખ્યા છે બે સી માં આ કેવો ગુનો કહેવાય તો કે જે કેસમાં એફઆઈઆર દાખલ થાય ઓકે વગર વોરંટે ધરપકડ કરી શકાય તપાસ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી નથી અને ગંભીર પ્રકારનો ગુનો હોય મતલબ કે જે ગુનો ગંભીર હોય હવે ગુનો ગંભીર હોય તો મેજિસ્ટ્રેટ પૂછવા જવાના હોય ડાયરેક્ટ ઓછી પકડી નાખી દેવાનો હોય ખ્યાલ પડે છે ઓકે ગુનો કેવો હોય ગંભીર પ્રકારનો ત્યારે મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાની જરૂર પડતી નથી ઓકે ત્યારબાદ ઓકે આમાં એફઆઈઆર થાય હવે સિમ્પલ ઉદાહરણ તમને આપું ખૂનનો ગુનો છે ઓકે તો ખૂન એટલે કે નજીવી બાબત તો ના જ કહેવાય તો સીધી વખત એ ગુનો કેવો કહેવાય ગંભીર પ્રકારનો તો પછી જે વ્યક્તિ આ ખૂન કર્યું હોય એની રાહ ના જોવાની હોય પકડી લેવાની ડાયરેક્ટ ઓકે એટલે કે એના માટે મેજિસ્ટ્રેટની મંજૂરીની જરૂર પડતી નથી ઓકે એના માટે વોરંટની જરૂર પડતી નથી ડાયરેક્ટ ઉપાડ લેવાનું વગર વોરંટે ઓકે અને એફઆઈઆર દાખલ થાય તો આવો જે ગુનો છે એ કેવો કહેવાય કોગ્નિઝેબલ ગુનો કહેવાય પોલીસ અધિકાર ક્ષેત્ર પોલીસ રાખે છે શેના માટે શાંતિ સુલેહ સુરક્ષા માટે હવે કોઈ વ્યક્તિ જાહેરમાં ખૂન કરે ને પોલીસ દેખતી હોય તો એ થોડું ચાલે કેમકે પોલીસનો અધિકાર છે ડાયરેક્ટ ઉપાડીને ક્યાં નાખી દે લોકઅપમાં તો આ કેવું કહેવાય કોગ્નિઝેબલ એનું બીજું નામ શું છે પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો ત્રીજું નામ શું છે નિગૃહણીય ગુનો ઓકે કલમ કઈ બે સી કઈ કલમ સીઆરપીસી ટુ સી જ્યારે એનાથી વિરુદ્ધ છે બીજું ઓકે એનું નામ છે નોન કોગ્નિઝેબલ પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો ગુના અથવા તો અગૃહણીય ગુના ઓકે એના માટે કઈ તો કે સીઆરપીસી ટુ એલ સી આર ટુ એલ એમાં શું હોય તો કે એમાં એફઆઈઆર દાખલ થતી નથી કેમ નથી થતી તો કે આ ઓછો ગંભીર પ્રકારનો ગુનો છે એમાં ચોવીસ કલાક સુધી એને લોકઅપમાં રાખવામાં આવે અને પછી છોડી દેવામાં આવે એટલે ઓછા ગંભીર પ્રકારનો ગુનો છે હવે આવા વગર વોરંટે ધરપકડ ન કરી શકાય આવા ગુનામાં હવે જો તમને મેજિસ્ટ્રેટ કહે ઓકે તપાસ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડે મેજિસ્ટ્રેટે કીધું હોય ઓકે તો કરી શકો બાકી નહીતર આવા ઓછા પ્રકારના ગુના વધારે થતા હોય તો આટલા બધા લોકોને નાખવા ક્યાં એટલે ગંભીર ગુના હોય તો વગર વોરંટ ઉઠાઈ શકાય ગંભીર ગુના હોય તો વગર વોરંટ ઉપાડી શકાય પણ ગુનો હાવ આછો પાતળો હોય નજીવો ગુનો હોય તો એ પછી એમાં વગર વોરંટે ધરપકડ કરી શકાય નહીં છતાંય તમને શંકા જતી હોય તો મેજિસ્ટ્રેટને જાણ કરો મેજિસ્ટ્રેટ એના નામનું વોરંટ બહાર પાડે ઓકે તો તમે એની ધરપકડ કરી શકો તો આ બે પ્રકારના ગુના થયા એક કોગ્નિજેબલ ગુનો ઓકે ટુ સી પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો અથવા તેને કહેવાય નિગૃણીય ઓકે એમાં એફઆઈઆર દાખલ થાય ગંભીર પ્રકારના ગુના છે વગર વોરંટે ધરપકડ કરી શકાય અને તપાસ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂર નથી પડતી જ્યારે આ ઓછા ગંભીર પ્રકારના ગુના છે નોન કોગ્નિઝેબલ પોલીસ અધિકાર બહારના ગુના અથવા તો અગૃણીય ગુના કે જેમાં એફઆઈઆર દાખલ થતી નથી વગર વોરંટે ધરપકડ ન કરી શકાય તપાસ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડે છે ઓકે એટલે તમને એવું પૂછે કે કયા પ્રકારના ગુનામાં મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવાની જરૂર પડતી નથી તો યાદ રાખવાનું કોગ્નિઝેબલમાં જરૂર પડતી નથી ત્યારે નોન કોગ્નિઝેબલમાં તમારે મેજિસ્ટ્રેટની મંજૂરી લઈ અને પછી તમે ધરપકડ કરી શકો ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ બીજી બે વ્યાખ્યા છે એક ફરિયાદ અને એક એફઆઈઆર ઓકે ફરિયાદ તો કે સીઆરપીસી ટુ ડી સીઆરપીસી બે ડી એમાં ફરિયાદની વ્યાખ્યા છે જ્યારે એફઆઈઆર એ સીઆરપીસી એકસો ને ચોપન સીઆરપીસી એકસો ને ચોપન ફરિયાદ ઓકે એ મેજિસ્ટ્રેટ સમક્ષ થાય ક્યાં થાય મેજિસ્ટ્રેટ સામે થાય ઓકે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ થાય છે બંને પ્રકારના ગુના હોય ઓકે ગંભીર હોય ગંભીર ન હોય બંનેની ફરિયાદ થાય મેજિસ્ટ્રેટ પોતે તપાસ કરે અથવા તો પોલીસને પણ સોંપે તમે કોઈ ગુનાની જાણ કરો કે અમારા વિસ્તારમાં આવી તકલીફ થાય છે તો પોતે ખુદ આઈન્ચેક કરે કાં તો પોલીસને મોકલે તો એ આપણે ફરિયાદ થઈ તો ફરિયાદ કોની સમક્ષ થાય મેજિસ્ટ્રેટ સમક્ષ થાય ફરિયાદ કોની સમક્ષ થાય મેજિસ્ટ્રેટ ઓકે જ્યારે બીજો શબ્દ છે એફઆઈઆર કે જેનું આખું નામ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિવોર્ડ પ્રથમ માહિતી અહેવાલ જે આપણે આગળ આખું ડિટેલમાં લઈશું કે ફરિયાદ કેવી રીતે થાય કોણ કરી શકે ક્યાં કરી શકે કોપી કઈ રીતના મેળવી શકાય ઓકે અત્યારે ખાલી આપણે બેને તફાવત સ્વરૂપે જોઈએ છે કે ફરિયાદ છે એ કોની સમક્ષ થાય મેજિસ્ટ્રેટ જ્યારે એફઆઈઆર ક્યાં થાય પોલીસ સ્ટેશનમાં થાય એફઆઈઆર ક્યાં થાય તો કે પોલીસ સ્ટેશનમાં કોગ્નિઝેબલ ગુનામાં જ એફઆઈઆર થાય કોગ્નિઝેબલ એટલે કે ગંભીર પ્રકારના ગુના હોય તો એમાં એફઆઈઆર થાય ઓકે ફક્ત પોલીસ અધિકારી તપાસ કરે છે એમાં મેજિસ્ટ્રેટ તપાસ કરતા નથી પોલીસ અધિકારી તપાસ કરે ઓકે તપાસની આખી એક ફાઇલ બનાવે એ ફાઇલને આપણે ચાર્જશીટ એવું નામ આપીએ અને ચાર્જશીટ પછી એના મેજિસ્ટ્રેટને સોંપે અને એના ઉપરથી તેઓ સજા નક્કી થાય તો આ બે શબ્દ છે ફરિયાદ અને એફઆઈઆર ફરિયાદ મેજિસ્ટ્રેટ સમક્ષ થાય કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ બંને ગુનામાં ફરિયાદ કરી શકાય મેજિસ્ટ્રેટ પોતે તપાસ કરે અથવા તો પોલીસ અધિકારીને સોંપે જ્યારે આ બાજુ એફઆઈઆર એ પોલીસ સ્ટેશનમાં જ થાય ફક્ત અને ફક્ત કોગ્નિઝેબલ ગુનામાં જ એફઆઈઆર થાય ઓકે ફક્ત પોલીસ અધિકારી તપાસ કરે ત્રીજો તફાવત છે ઓકે તપાસ અને પોલીસ તપાસનો તપાસ ઓકે ટુ જી સીઆરપીસી બે જી એમાં તપાસની વ્યાખ્યા આપી છે અને પોલીસ તપાસ આપી છે ટુ એચ

એમાં શું થાય તો કે પુરાવા ભેગા કરવાના થાય પોલીસ તપાસમાં શું થાય પુરાવા ભેગા કરવાના હોય તપાસના અંતે ચાર્જશીટ અથવા તો સમરી તૈયાર થાય કે જે કોને સોંપવામાં આવે મેજિસ્ટ્રેટને અને મેજિસ્ટ્રેટ એ આધારે ઓકે સત્ય ચકાસે અને સત્ય ચકાસ્યા બાદ એને સજા આપે તો આ બે નાનકડા ફેરફાર છે શબ્દ એક છે તપાસ અને બીજું છે પોલીસ તપાસ ઓકે તપાસ એમાં આવે તો કે ટુ જી ઓકે પોલીસ તપાસ આવે ટુ એચ તપાસમાં શું હોય તો કે મેજિસ્ટ્રેટ દ્વારા નિવેદન કરવામાં આવે સત્યની ચકાસણી કરવામાં આવે અને એના આધારે સજા કરવામાં આવે ત્યારે પોલીસ તપાસમાં શું હોય તો કે કોઈ પોલીસ અધિકારી કે એજન્સીને સોંપવામાં આવે કે એમાં પુરાવા ભેગા કરવાના હોય પુરાવા ભેગા થાય તપાસ પૂરી થાય એટલે એના અંતે શીટ અથવા તો સમરી તૈયાર કરી અને એ આપવાની રહે તો આ છે બેઝિક બાબતો વ્યાખ્યાઓની એમાં હજી થોડીક વ્યાખ્યાઓ આગળ લઈ જઈએ સી ટુ એમ સી આરપીસી ટુ એમ એટલે બે એમ જાહેરનામું ઓકે ગેઝેટ એટલે કે રાજપત્રમાં સરકાર દ્વારા ઓકે રાજ્યમાં પ્રસિદ્ધ થાય તો એને શું કહેવાય જાહેરનામું જાહેરનામું કોણ બહાર પાડે ઓકે સરકાર બહાર પાડે જાહેરનામું કોણ બહાર પાડે સરકાર બહાર પાડે જાહેરનામું કઈ વ્યાખ્યામાં આવે કઈ કલમમાં આવે તો સી આરપીસી ટુ એમ સી ટુ એમ ટુ એટલે બે એમ પછી વાત કરીએ છે સીઆરપીસી ટુ એન ગુનો મિત્રો આઈપીસીમાં વાત કરી હતી આઈપીસી ચાલીસ અંતર્ગત ઓકે ગુનાની વ્યાખ્યા આપવામાં આવી હતી કઈ કલમ ઓકે આઈસી આઈપીસી ચાલીસમાં હવે અહીંયા આપણે વાત કરીએ છીએ સીઆરપીસી આરપીસી ટુ એન એમાં ગુનો આપ્યો છે કે શિક્ષાને પાત્ર ઠરાવેલ કોઈ કાર્ય અથવા તો કૃત્ય એવું કોઈ કાર્ય કે જેના આધારે તમને શિક્ષા થાય તો એ જે કાર્ય છે ઓકે એને આપ શું કહેશો તો કે ગુનો એટલે તમને એવું પૂછે કે ગુનાની વ્યાખ્યા આઈપીસીના કયા અનુચ્છેદમાં આપી છે બાય ડિફોલ્ટ ચાલીસ આઈપીસીમાં કઈ આવે ચાલીસ પણ એવું પૂછે કે સીઆરપીસી અંતર્ગત ગુનો કોને કહેવાય અથવા તો એનો સમાવેશ સેમાં કરવામાં આવે છે તો યાદ રાખીશું ઓકે વ્યાખ્યાઓમાં સી આરપીસી ટુ એનમાં ત્યારબાદ સી ઓ આપ્યું છે પીએસઓ પોલીસ સ્ટેશન ઓફિસર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી અથવા તો પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે કોણ હોય તો કે પીઆઈ હોય એના હોય તો પીએસઆઈ ઓ અથવા કોન્સ્ટેબલથી ઉપરના ઓકે હોદ્દાવાળી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે સામાન્ય રીતે પીએસઓ તરીકે પીએસઆઈ હોય પોલીસ ઓકે સબ ઇન્સ્પેક્ટર પી પણ જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કરતાં ઉપલા દરજ્જાના અધિકારીને એક વિસ્તારમાં મૂકવામાં આવ્યો હોય તો પીએસઆઈની ઉપર કોણ આવે પીઆઈ તો ત્યારે એ ઇન્ચાર્જ ઓફિસર તરીકેનો જવાબદારી નિભાવે છે એટલે સામાન્ય રીતે દરેક પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તો હોય એટલે દરેક દરેક જગ્યાએ ઓકે પીએસઓ તરીકે કોણ હોય તો કે પીએસઆઈ હોય પણ જો એનાથી ઉપલા દરજ્જાના વ્યક્તિને મૂકવામાં આવે તો પર્ટિક્યુલર એ વિસ્તારમાં ઓકે એ પીઆઈ પીએસઓની જવાબદારી નિભાવશે ધારો કે પીએસઆઈ ને પીઆઈ આ બંને ના હોય ઓકે તો પોલીસ કોન્સ્ટેબલ કરતાં ઊંચા દરજ્જાનો કોઈ વ્યક્તિ ઓકે એ જવાબદારી નિભાવશે ખરાબ છે ઓકે તો આ છે સીઆરપીસી ટુ ઓ પીએસઓ પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે કોણ હોય તો કે પીએસઆઈ ઓકે ક્યારેક એનાથી ઉપરના અધિકારીની નિમણૂક કરી હોય તો એ હોય અને જો પીએસઆઈ ના હોય તો એનાથી નીચેનો અધિકારી પણ કોન્સ્ટેબલ કરતાં ઉપરના દરજ્જાનો પછી છે સીઆરપીસી ટુ આર ઓકે પોલીસ રિપોર્ટ પોલીસ રિપોર્ટ ઓકે પોલીસ અધિકારીઓ મેજિસ્ટ્રેટને સીઆરપીસી એકસોને તોત્તેર બે હેઠળ મોકલેલ રિપોર્ટ આપણે આગળ ચર્ચા કરીશું એકસો તોતેરમાં ઓકે પોલીસ ડાયરી છે પોલીસ ડાયરી ભેગી થાય તપાસનો આખો રિપોર્ટ તૈયાર થાય એના આધારે આખી ચાર્જશીટ બને ચાર્જશીટ તૈયાર કરવાનો સમયગાળો હોય સાહીઠ દિવસમાં તૈયાર કરી દેવી પડે કોઈ અમુક કેસ હોય તેમાં નેવું દિવસ સુધીની છૂટ મળે તો આ આપણે પાછળ જોઈશું પણ આ વ્યાખ્યા આપી છે તો તમને એવું પૂછાય કે પોલીસ રિપોર્ટની વ્યાખ્યા શેમાં આપી છે તો વ્યાખ્યા પ્રકરણ તમે પહેલાં પ્રકરણમાં અનુચ્છેદ નંબર બે એટલે કે કલમ બેમાં ઓકે એમાં બેમાં અહીંયા કઈ છે ટુ આર પોલીસ રિપોર્ટની વ્યાખ્યા કઈ અનુચ્છેદ અથવા કયા કલમ અંતર્ગત આપવામાં આવી છે સીઆરપીસી આરપીસી ટુ આર ઓકે એકસો તોતેર બે મુજબ પોલીસને મોક મેજીસ્ટ્રેટને મોકલેલો રિપોર્ટ એને કહેવાય પોલીસ રિપોર્ટ પછી છે સીઆરપીસી ઓકે ટુ એસ પોલીસ થાણું અથવા તો સ્ટેશન પોલીસ થાણું એસ એટલે સ્ટેશન ઓકે તો રાજ્ય સરકારે પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરેલું સ્થળ ઓકે એ પોલીસ થાણું અથવા તો પોલીસ સ્ટેશન કહેવાશે એટલે જાહેરાત કોણ કરે રાજ્ય સરકાર રાજ્ય સરકારે જાહેર કર્યું કે આ જે વસ્તુ છે આ પોલીસ થાણા તરીકે યુઝ થશે તો એ વ્યાખ્યા શેમાં આપી છે સીઆરપીસી ટુ એસ બે એસમાં પછી વાત કરીએ સીઆરપીસી બે યુ પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ તો કે સીઆરપીસી ચોવીસમાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમેલી વ્યક્તિ એ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ હોય એટલે તમને અહીંયાથી બે પ્રશ્ન પૂછાય કે સરકારી વકીલની વ્યાખ્યા શેમાં આપી છે તો કે એક સીઆરપીસી બે યુ ટુ યુ બે યુમાં છે અને જો તમને આંકડો પૂછે તો યાદ રાખવાનો ચોવીસ નંબર નંબર શું છે તો કે પબ્લિક પ્રોસિક્યુટર છે જેને સરકારી વકીલ કહેવાય એની નિમણૂક કોણ કરે તો કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર ત્યારબાદ વાત કરીએ બે પ્રકારના કેસ છે સમન્સ કેસ અને વોરન્ટ કેસ સમન્સ કેસ છે એની વ્યાખ્યા આપી છે બે ડબલ્યુમાં અને વોરંટ કેસની વ્યાખ્યા આપી છે ટુ એક્સ એટલે ડબલ્યુ એક્સ સમન્સ અને વોરંટ અહીંયા એકલો શબ્દ સમન્સ નથી સમન્સ કેસ છે અને વોરન્ટ કેસ છે સમન્સ આપણે જોઈશું આગળ સીઆરપીસી એકસઠ સીઆરપીસી બાસઠમાં એને બજાવવાની રીત જે આપણે આગળના વિડીયોમાં જોઈશું અહીંયા સમન્સ કેસ છે ઓકે ટુ ડબલ્યુ અને વોરંટ કેસ છે ટુ એક્સ તો સમન્સ કેસ એટલે શું ઓકે તો કે બે વર્ષથી ઓછી સજાને પાત્ર ગુના હોય એવા કેસ હોય તો એ સમન્સ કેસ કહેવાય અથવા તો જે વોરંટ કેસ નથી એને શું કહેવાય સમન્સ કેસ

ત્યારબાદ ઓકે હવે આપણે આગળ ચર્ચા કરીએ પ્રકરણ તો ભારતનું ન્યાયતંત્ર શંકુ આકારમાં છે સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ હોય નીચે આવો તો હાઈકોર્ટ હોય નીચે જિલ્લા અદાલત હોય એની નીચે તાલુકા અદાલત હોય જેને તાબાની અદાલત અથવા તો અદાલત તરીકે એવો પણ શબ્દ વપરાય છે તો ઉપર છે સુપ્રીમ કોર્ટ એક જ હોય હાઈકોર્ટ ચોવીસ છે એટલે મોટું થયું પછી દરેક રાજ્યમાં જિલ્લામાં ઓકે કોર્ટ આવે તો એમ આખું માળખું તૈયાર થયેલું છે તો એ પ્રકરણ બેમાં ચર્ચા કરે છે ફોજદારી કોર્ટો અને કચેરીઓની રચના એમાં શું કહે છે તો કે સીઆરપીસી છ ફોજદારી કોર્ટોના વર્ગો જેમ કે રાજ્યમાં હાઈકોર્ટ હોય આ સિવાય જિલ્લામાં સેશન કોર્ટ હોય જે એમ એફ સી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ આ દરેક વ્યક્તિને ને કંઈક સત્તા આપવામાં આવી હોય છે ઓકે અને એ સત્તા એને વહેંચેલી છે કે પહેલાં રાજ્યમાં હાઈકોર્ટ આવે એની નીચે સેશન એટલે જિલ્લો સેશન એટલે શું થાય જિલ્લો જે સીઆરપીસી સાતમાં વહેંચ્યું છે કે કોઈ પણ વિસ્તાર છે એને સેશન એટલે કે જિલ્લા તરીકે આપણે ઓળખીશું અને જિલ્લામાં જે વડા હોય એને સેશન્સ જજ કહેવાય તો એ ફોજદારી કોર્ટના વર્ગો છે એમાં હાઈકોર્ટ છે પછી સેશન કોર્ટ છે જેએમએફસી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ છે આ બધી કોર્ટો આવે એની રચના જેમાં સીઆરપીસી છમાં સીઆરપીસી સાતમાં સેશન એટલે કે એની વહેંચણી આવે સીઆરપીસી આઠમાં મેટ્રોપોલિટન વિસ્તાર આવે તો મેટ્રોપોલિટન વિસ્તાર કોને કહેવાય તો કે જે શહેરની વસ્તી દસ લાખથી વધારે હોય એને મેટ્રોપોલિટન શહેર અથવા સિટી કહેવાય કેટલી દસ લાખથી વધારે દસ લાખથી વધારે હોય તો એને શું કહેવાય મેટ્રોપોલિટન વિસ્તાર અથવા તો મેટ્રોપોલિટન સિટી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદ મેટ્રોપોલિટન સિટી છે આના સિવાય રાજ્ય સરકાર ઉમેરવા હોય તો ઉમેરી શકે જેમ કે સુરત છે રાજકોટ છે જે જેની વસ્તી દસ લાખથી વધારે હોય એમને ઉમેરી શકે અને આમાં ફેરફાર કરવો હોય તો એ પણ રાજ્ય સરકારને કરવાનું છૂટ છે પણ હાલ આપણે શબ્દ શું રાખીશું સીઆરપીસી આઠમાં મેટ્રોપોલિટન વિસ્તારની જાહેરાત છે ઓકે મેટ્રોપોલિટન વિસ્તાર એટલે એવો કે જે શહેરની વસ્તી દસ લાખ કરતાં કેવી હોય વધારે તો એને શું કહેવાય મેટ્રોપોલિટન સીઆરપીસી નવું સેશન કોર્ટ રાજ્ય સરકાર ઓકે નિમણૂક કરશે હવે સેશન કોર્ટ એટલે જિલ્લામાં આવેલી અદાલત સેશન કોર્ટ હવે આ અદાલત રાખવી જિલ્લામાં એ નક્કી કોણ કરે રાજ્ય સરકાર નક્કી કોણ કરે રાજ્ય સરકાર એટલે તમને પરીક્ષામાં એવું પૂછાય કે સેશન કોર્ટની રચના કોણ કરે રાજ્ય સરકાર હવે એ સેશન કોર્ટમાં જે વ્યક્તિ બેસે ઓકે એની નિમણૂક કોણ કરે એટલે કે એમાં જે જજ હોય એની નિમણૂંક કરે તો કે જજની નિમણૂંક કરે હાઈકોર્ટ જજની નિમણૂક કોણ કરશે હાઈકોર્ટ સમજવાના પ્રશ્નો છે બે ખૂબ મહત્વના ઓકે તમને એવું પૂછે કે જિલ્લા ઓકે અદાલત અથવા તો સેશન કોર્ટની રચના કોણ કરે રચના કરે રાજ્ય સરકાર પણ એમાં જે વકીલ છે એનો જજ જજ છે એ કોણ તો કે જજની નિમણૂક કરે હાઈકોર્ટ ત્યાંથી થોડા આગળ જઈએ સીઆરપીસી દસ ઓકે એડિશનલ સેશન્સ જજ જે સેશન જજ છે ઓકે જિલ્લામાં ઓકે એની નીચે વધારાની જરૂર પડે તો એક્સ્ટ્રા સેશન્સ જજ મૂકી શકાય છે ઓકે કઈ કલમ ઓકે તો કે કલમ નંબર સીઆરપીસી ટેન એડિશનલ સેશન જજ એટલે કે વધારાના ત્યારબાદ સીઆરપીસી અગિયાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તો કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટની રચના કોણ કરે રાજ્ય સરકાર જ્યારે મેજિસ્ટ્રેટ કોણ મૂકે તો કે હાઈકોર્ટ મેજિસ્ટ્રેટને કોણ મૂકે તો કે હાઈકોર્ટની નિમણૂક કરશે એટલે ફરી બીજા બે પ્રશ્ન થયા કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ આની રચના કોણ કરશે તો કે રાજ્ય સરકાર જ્યારે મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરશે તો કે હાઈકોર્ટ ત્યારબાદ સીઆરપીસી વીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ એક્ઝ્યુમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એની નિમણૂક કોણ કરશે રાજ્ય સરકાર રાજ્ય સરકાર જો ભાઈ અહીંયા વ્યક્તિ છે વ્યક્તિને કોણ મૂકે છે તો કે સરકાર ઉપર છે ને એ આખી આખી કોર્ટ હતી જેમ કે અહીંયા સેશન કોર્ટ છે તો કોર્ટ કોણ મૂકે રાજ્ય સરકાર ઓકે બીજું એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ છે તો એ કોણ મૂકે રાજ્ય સરકાર પણ એમાં જે જજ હતા એ જજ કોણ મૂકતું હાઈકોર્ટ હવે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે મામલતદાર મામલતદાર બનવા માટે શું કરવું પડે જીપીએસસી વન ટુ આવવી પડે તો જીપીએસસી વન ટુનું નું આયોજન કોણ કરે છે રાજ્ય સરકાર એટલે મૂક્યો કોણ તો કે રાજ્ય સરકાર એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રાજ્ય સરકાર મૂકશે સૌથી મોટો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે જિલ્લા મેજિસ્ટ્રેટ જેને ડીએમ કહેવાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તો એ સૌથી મોટા જિલ્લા મેજિસ્ટ્રેટ છે ડીએમ ઓકે જેને આપણે કલેક્ટર કહીએ કલેક્ટર ક્યાં હોય તો કે મહેસૂલમાં જિલ્લાના વડા કલેક્ટર હોય એટલે કલેક્ટરને કહેવાય ડીએમ નાયબ મામલતદાર અથવા તો મામલતદાર છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય કે જેઓ તાલુકા લેવલે હોય જિલ્લા લેવલે કલેક્ટર અને તાલુકામાં મામલતદાર ઓકે જિલ્લા લેવલે હોય એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેવાય તાલુકામાં હોય એના માટે શબ્દ વપરાય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હવે શું કહે છે કે મહેસૂલી કાર્ય જિલ્લામાં કોણ સંભાળે છે કલેક્ટર હવે જ્યારે કલેક્ટર મહેસૂલી કામ સંભાળતા હોય ત્યારે પોતે કયો હોદ્દો વાપરતા હોય કલેક્ટરનો અને જ્યારે એ જ માણસ એક જ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને સાથે સંકળાયેલો કોઈ વિષય હોય એના ઉપર ડિસિઝન આપતા હોય ત્યારે એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વર્તે મતલબ કે ધારો કે હું કલેક્ટર છું તો હું મહેસૂલી કામ સંભાળું છું એ વખતે હું શું કહેવાય કલેક્ટર પણ જ્યારે હું કાયદો કે વ્યવસ્થા સંભાળતા હોઉં ત્યારે હું શું કહેવાય જિલ્લા મેજિસ્ટ્રેટ સેમ વસ્તુ તાલુકામાં હું મામલતદાર છું તો હું મહેસૂલી કામ જ્યારે સંભાળું છું ત્યારે હું શું છું મામલતદાર પણ જ્યારે એ જ વખતે હું ધારો કે કોઈ કાયદો અને વ્યવસ્થા પરનું કામ સંભાળું ત્યારે હું શું બની જઈશ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે એક જ માણસ બે હોદ્દા સંભાળે કામના આધારે મહેસૂલી કામ સંભાળે ત્યારે કલેક્ટર કે મામલતદાર જ્યારે કાયદો અને વ્યવસ્થા સંભાળે ત્યારે એ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હશે ત્યારબાદ છે સીઆરપીસી ચોવીસ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ સીઆરપીસી ઓકે ચોવીસ જો બે જગ્યાએ વ્યાખ્યા આપી છે પબ્લિક પ્રોસિક્યુટર ઓકે વ્યાખ્યામાં બે યુ વાપર્યું છે આપણે વ્યહાલ આગળની જોઈએ ને બે યુ છે એના માટે છે પબ્લિક પ્રોસિક્યુટર માટે ઓકે અને કલમ પૂછે તો ચોવીસ પબ્લિક પ્રોસિક્યુટર સીઆરપીસી પચીસ મદદનીશ પીપી એટલે કે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ ઓકે એ ચોવીસમાં એને મદદનીશ ઓકે એ પૂછે તો પચીસ નંબર શું કે છે મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદી પક્ષનું ફરિયાદ પક્ષનું કામ ચલાવવા સરકાર દ્વારા નિમણૂક થાય છે એટલે પબ્લિક પ્રોસિક્યુટર કોણ મૂકે ઓકે એવો પ્રશ્ન આવે તો યાદ રાખીશું સરકાર ઓકે શેના માટે મૂકે તો કે મદદનીશ જે પબ્લિક પ્રોસિક્યુટર છે એને મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ પક્ષનું કામ ચલાવવા સરકાર દ્વારા નિમણૂક થાય છે એટલે એની નિમણૂંક કોણ કરશે સરકાર તો આ બેઝિક ફંડા છે ઘણા મિત્રોને એવું લાગતું હોય કે કાયદો અઘરો છે માન્યું કે અઘરો છે તમે જિંદગીમાં વાંચ્યું કેટલી વખત એ મને કહો તમે જિંદગીમાં લો કાયદો વાંચ્યો કેટલી વખત એકથી બાર ધોર્યા ભણ્યા એમાં ક્યાં નામે ખાલી આવ્યું છે તો કે ના એના પછી કોલેજમાં તો ભણ્યા જ નહીં તે હવે જે વસ્તુ જિંદગીમાં તમે કો ભણ્યા જ નહીં ઓકે એ વસ્તુ તમને ડાયરેક્ટ જ ના આવડે એકવાર બેસો ઓકે શાંતિથી પંપાળો ઓકે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત રીધમ આવા દો અને પછી પ્રશ્નને પૂછાવા દો ભૂકાના ગાડી નાખો તો કહેજો આ તો વગર વાંચે હવે તમને કોઈ તમે કોઈ તારો ગાડીમાં બેઠા નહીં અને ડાયરેક્ટ ચાવી આપે કે લે આંટો મારી આય તો શું કરશો ઘેરનું દાંડિયું કેમણું પકડાય તો ખબર નહીં અને સ્ટેરિંગ ઝાલીને બેસી જાવ એવું થોડું ચાલે ઓકે કોઈ દિવસ આ તમે ચોપડી ઝાલી નહીં નું આખું નામ ખબર નહીં અને તમે કહો છો કે આ કોન્સ્ટેબલમાં તો કાયદામાં તો કઈ ખબર નહીં પડતી કયોથી પડે અરે ભાઈ એકવાર ચોપડી ઝાલો બેહો આપણે વિડીયો મસ્ત છે એ જુઓ અને પછી જુઓ આવડત નહીં આવડતું હવે સિમ્પલ વસ્તુ મેં અહીંયા લગભગ દસ વખત રિપીટ કરી કે પબ્લિક પ્રોસિક્યુટર છે એમાં આવતો તો ચોવીમાં પૂછાયેલો પ્રશ્ન છે પબ્લિક પ્રોસિક્યુટરની રચના કયા અનુસાર થાય તો કઈ કલમ અનુસાર થાય ચોવી લો હાવ સિમ્પલ છે આ લગભગ દર વખતે પરીક્ષામાં પ્રશ્ન ફિક્સ હોય એફઆઈઆર 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 ઓકે એક શબ્દ યાદ રાખવાનો સીઆરપીસી એકસો ચોપન ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફ એટલે ફર્સ્ટ આઈ એટલે ઇન્ફોર્મેશન આર એટલે રિપોર્ટ શું ના આવડે લે ખબર છે આનો કોઈ અનુભવ લેવાની જરૂર નહીં તમે કોઈકનું મર્ડર કરી નાખો પછી તમારી એફઆઈઆર ફાટેને તમારું વોરંટ વગર તમને ધરપકડ થાય ને પછી તમને ખબર ઓ મને ખબર પડી કે કોગ્નિઝેબલ કોને કહેવાય પતિ જે પરીક્ષા કોણ કાકવાળવા જે છે યાદ રાખવું પડે પહેલાં આપણે યાદ રાખવું પડે કે ગંભીર પ્રકારનો ગુનો હોય તો કોગ્નિઝેબલ કહેવાય એમાં પોલીસને ઓકે વોરંટની જરૂર પડતી નથી ડાયરેક્ટ બાઉડ ઝાલિન ઠોકી બિહાડે જ્યારે નોર્મલ જે ગુનો હોય ઓકે એને નોન કોગ્નિઝેબલ કહેવાય જે ઓછા ગંભીર પ્રકારનો હોય એમાં પોલીસને ધરપકડ કરવી હોય તો વોરંટ જોઈએ અને વોરંટ એમને ના મળે એના માટે તમે એવું કંઈ કૃત્ય કર્યું હોય તો જ મળે એટલે કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ ના કરી શકે એના માટે કાયદો પણ બંધાયેલો છે જો તમે કાયદો હરકો ભણતા હશો ને તો તમારા મનમાંથી ડરે ઘણો ઘટી જશે પડે છે મજા આવે છે પણ હા એકને એક વસ્તુ ખબર ના પડે તો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર દસ વખત જોવાનું કેમ કે જે વસ્તુ જિંદગીમાં તમે જોઈને એક વખત ના સમજણ પડી જાય તો એની વસ્તુ એક વખત જો બીજી વખત જો ત્રીજી વખત જો ચોથી વખત જો પાંચમી વખત કે દસમી વખત એ ના પડે વરવા દે મને ખબર છે એફઆઈઆર આવે એટલે ડાયરેક્ટ અંદરથી આવે એકસો ચોપન એના માટે દહ વખત જોવું પડે ધીરે રાખવી પડે લખવું પડે તો લખવાનું બહુ સિમ્પલ છે જો પેલું છે ટાઈટલ સીઆરપીસી આની પહેલાં વાત કરી હતી આઈપીસી આઈપીસી ગુનાને વ્યાખ્યાયિત કરે છે જ્યારે સીઆરપીસી શું કરે છે તો કે સીઆરપીસી છે એ એની કાર્યવાહી તપાસની કાર્યવાહી વિશેનું વર્ણન કરે છે સીઆરપીસીનું આખું નામ શું થાય તો કે ફોજદારી કાર્યરતી અધિનિયમ આ સીઆરપીસી નું ઇંગ્લિશમાં નામ શું થાય તો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ સ્પેલિંગ યાદ રાખવાનું સી આર આઈએમ આઈએન એ એલ પ્રોસિજર માં પી આર ઓ સી ઈ ડી યુ આર ઈ સી ઓ ડી કોડ ઓકે 1973 લખાય છે હવે આ જે કાયદો છે એ બન્યો ક્યારે તો કે બન્યો તો એરિયો 25મી જાન્યુઆરી 1974 જ્યારે લાગુ પાડ્યો 1 એપ્રિલ એટલે 1 4 1974 કુલ પ્રકરણ કેટલા હતા તો કે 37 એક પેટા છે 21 અને કલમો કેટલી છે અંદર તો કે 484 કલમો છે તો આ ચારસો ચોર્યાસી કલમો સાડત્રીસ પ્રકરણ એમાં આપણે જે કામના કામના છે એની ચર્ચા ચાલુ કરીએ એમાં પહેલું પ્રકરણ આવે પ્રારંભ એમાં પહેલી કલમ આવે સીઆરપીસી એક શું છે તો કે નામ અને વિસ્તાર નામ શું છે તો કે ફોજદારી કાર્યરીતી અધિનિયમ વિસ્તાર તો કે જમ્મુ કાશ્મીર સિવાયનું સમગ્ર ભારત હવે એમાં જે સાડત્રીસ પ્રકરણ છે એમાંથી ત્રણ પ્રકરણ છે આઠ દસ અને અગિયાર કે જે નાગાલેન્ડને લાગુ પડતા નથી હવે એવું જરૂર નથી નાગાલેન્ડ કોઈ પણ આદિજાતિ વિસ્તારમાં ઓકે રાજ્ય સરકાર ઓકે જાહેરનામું બહાર પાડી અને પોતાના જે રાજ્ય છે પર્ટિક્યુલર એમાં આને અટકાવવું તો અટકાઈ શકે લાગુ ના પડવા દેવા હોય તો ના પડવા દે એ નક્કી કોણ કરે રાજ્ય સરકાર ઓકે અને જરૂર હોય તો લાગુ કરી પણ શકે ઓકે હાલ નાગાલેન્ડ યાદ રાખીશું કે કયા પ્રકરણ નાગાલેન્ડની સાથે સંબંધ ધરાવતા નથી સીઆરપીસીના આઠ દસ અને અગિયાર આ વાત થઈ પ્રકરણ એક હવે વાત કરીએ ઓકે પ્રકરણ એકમાં અનુચ્છેદ નંબર બેની ની તો એમાં વ્યાખ્યાઓ આપી છે બે માં શું આપી છે ઓકે તો કે કલમ નંબર બે માં વ્યાખ્યા આપી છે એમાં તહમતની વ્યાખ્યા શેમાં આપી છે તો કે ટુ બી બે બી એ એટલે આરોપનામું પછી બે વ્યાખ્યાને તફાવત સ્વરૂપે લીધી એક કોગ્નિઝેબલ ગુનો એટલે કે બે સી અને નોન કોગ્નિઝેબલ ગુનો એટલે બે એલ કોગ્નિઝેબલનું બીજું નામ છે પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો અને બીજું નામ છે પોલીસ અધિકારના ક્ષેત્ર બહારનો ગુનો ઓકે કોગ્નિઝેબલ ગુનો એને બીજું કહેવાય નિગૃહણીય ગુનો જ્યારે નોન કોગ્નિઝેબલને કહેવાય અગૃહણીય ગુનો કોગ્નિઝેબલ એટલે તો કે ગંભીર પ્રકારના ગુના હોય જેમાં એફઆઈઆર દાખલ થતી હોય વગર વોરંટે પોલીસ ધરપકડ કરી શકાય અને તપાસ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂર નથી આવા પ્રકારના ગુના પોલીસ અધિકાર ક્ષેત્રના એટલે કે કોગ્નિઝેબલ કહેવાય જ્યારે નોન કોગ્નિઝેબલમાં ઓછા ગંભીર પ્રકારના ગુના હોય જેમાં માંડ ચોવીસ કલાક સુધીની સજા થતી હોય ઓકે એફઆરએ દાખલ થતી નથી ઓકે વગર વોરંટે ધરપકડ પોલીસ ન કરી શકે કેમ કે ગુનો જ એટલો હાવા છે એકદમ નોમિનલ ગુનો છે એમાં પછી પોલીસ ધરપકડ કરી શકે નહીં છતાંય કરવી હોય ઓકે તો મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડે તો આ કેવું કહેવાય નોન કોગ્નિઝેબલ બપડે ઓકે ત્યારબાદ આગળ ફરિયાદમાં બે ડી ટુ ડી ફરિયાદ છે એકસો ને ચોપન છે પોલીસ સ્ટેશનમાં થાય ફરિયાદ છે કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ ઓકે બંને ગુનાની ફરિયાદ થાય ઓકે જ્યારે એફઆઈઆર ફક્ત અને ફક્ત કોની હોય કોગ્નિઝેબલ ગુનાની ઓકે પછી મેજિસ્ટ્રેટ પોતે તપાસ કરે ફરિયાદમાં અથવા તો પોલીસને સોંપે જ્યારે એફઆઈઆર થાય તો એની ફરજીયાત તપાસ કોણ કરે પોલીસ હવે એના બેઝ ઉપર બીજી એક તપાસ છે અને એક પોલીસ તપાસ છે તો તપાસ શેમાં આવે તો કે ટુ જી અને પોલીસ તપાસ શેમાં આવે ટુ એચ તપાસ ઓકે મેજિસ્ટ્રેટ દ્વારા અપાતું નિવેદન છે કે જેમાં સત્ય તપાસવામાં આવે અને તપાસના અંતે સજા કે દંડ નક્કી થાય જ્યારે પોલીસ તપાસ છે એમાં પોલીસ કે કોઈ એજન્સીને સોંપવામાં આવે એમાં પુરાવા ભેગા કરવામાં આવે અને પુરાવા ભેગા કરી એક ફાઇલ તૈયાર કરવામાં આવે અને એ અંતે ચાર્જશીટ અથવા તો સમરી તરીકે ઓળખાય આ ચાર્જશીટ અથવા સમરી તૈયાર થઈ અને કોને સોંપી દેવાની મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ એના આધારે સજા આપી શકે તો આ વ્યાખ્યાઓ થઈ ઓકે બે સી કોગ્નિઝેબલ ગુના બે એલ નોન કોગ્નિઝેબલ ગુના બે ડી ફરિયાદ એફઆઈઆર એકસો ને ચોપન તપાસ માટે બે જી પોલીસ તપાસ માટે બે એચ ત્યારબાદ આથી સિરીઝ લીધી છે ઓકે કે બે એમ જાહેરનામું સરકાર દ્વારા જે છાપવામાં આવે ગેઝેટમાં ઓકે જાહેરનામું થાય ઓકે કઈ કલમ તો કે બે એમ જ્યારે બે એન એ ગુનાને શિક્ષા પાત્ર ઠરાવેલ કે કૃત્ય છે એને ગુનો કહેવાય ઓકે આઈપીસી પૂછે તો આઈપીસી ચાલીસ જ્યારે સીઆરપીસી પૂછે તો બે એન બે ઓ છે એ પી એસ પોલીસ સ્ટેશન ઓફિસર ઓકે તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ઓફિસર તરીકે કોણ હોય પીએસઆઈ હોય જો પીએસઆઈથી ઉપલા દવળનો દર વ્યક્તિ હોય ઉપલા દરજ્જાનો જેને આપણે પીઆઈ કહીએ જો એની નિમણૂંક થઈ હોય તો એ એ સત્તા દરમિયાન પોતે એ જે પદ છે એ ભોગવશે કયું પી પણ જો પીઆઈ ના હોય તો કોણ આવે પીએસઆઈ હવે પીએસઆઈ ના હોય તો એના કરતાં નીચો પણ કોન્સ્ટેબલ કરતાં ઉપરનો લેવલનો વ્યક્તિ હોવો જોઈએ પીએસઓ કોણ હોય પીએસઆઈ જો પીએસઆઈથી ઉપરના વ્યક્તિને મૂકવામાં આવે તો એ ભોગવશે એટલે ઓપ્શનમાં તમને એવું પૂછ્યા કે પીએસઓની કામગીરી કોણ કરશે ઓકે તો પીએસઆઈ લખવાનું હવે પીએસઆઈ નથી આપ્યું અને પીઆઈ આપ્યું છે તો લખવાનું અંદર સ્પષ્ટ લખ્યું હોય કે પીએસઆઈની નિમણૂંક કરી છે ત્યારબાદ ત્યાં એક પીઆઈ મૂકવામાં આવે છે તો હવે કોણ નિભાવશે જવાબદારી તો પીઆઈ આવો જો જોગવાઈ કરી હોય તો મૂકવામાં હોય તો બાકીને પોલીસ સ્ટેશનના ઓકે ઇન્ચાર્જ ઓફિસર તરીકે કોન્સ્ટેબલ ક્યારે પીએસઓ બની શકે તો કે ના કોન્સ્ટેબલથી ઉપરના જ હોવા જોઈએ સીઆરપીસી બે આર પોલીસ રિપોર્ટ પોલીસ અધિકારીઓ મેજિસ્ટ્રેટને ઓકે સીઆરપીસી એકસો તોતેર બે હેઠળ મોકલેલો રિપોર્ટ એકસો તોતેર છે એ ચાર્જશીટ છે ચાર્જશીટ એટલે પોલીસે જે તપાસ કરી છે એનો આખો લેખ એને સમરી પણ કહેવાય ઓકે એનો સમાવેશ એમાં થાય છે પોલીસ રિપોર્ટ ટુ આર પછી આપ્યું છે પોલીસ થાણું અથવા તો પોલીસ સ્ટેશન બે એસમાં તો કે રાજ્ય સરકારે જે જગ્યાને રાજ્ય સરકારે પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરેલું સ્થળ ઓકે એટલે ટુ એસ પછી છે બે યુ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ આ બંનેમાં આવશે બે યુમાં આવશે અને ચોવીસ નંબરમાં પણ આવશે તમને એવો પ્રશ્ન પૂછ્યા કે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટર એટલે સરકારી વકીલ એ આપણે આગળ જોઈશું ચારસો ત્રણ અંતર્ગત વ્યક્તિને ઓકે જ્યારે કોઈ પૈસા આર્થિક રીતે તંગીમાં હોય તો સરકાર દ્વારા એનો ખર્ચો ઉપાડી અને એને સરકારી વકીલ આપવામાં આવે આગળ ચર્ચા કરીશું પબ્લિક પ્રોસિક્યુટર ઓકે બે યુ અથવા તો સીઆરપીસી ચોવીસમાં પછી બે પ્રકારના કેસ છે સમન્સ કેસ અને વોરંટ કેસ એવા કેસ કે જેમાં બે વર્ષથી ઓછી સજા હોય તો એવા કેસ સમન્સ કેસ કહેવાય જેમાં બે વર્ષથી વધારેની સજાની જોગવાઈ હોય તો એવા કેસ કેવા કહેવાય વોરંટ કેસ કહેવાય કેવા કહેવાય વોરંટ કેસ ત્યારબાદ પ્રકરણ બેની વાત કરીએ ફોજદારી કોર્ટ અને કચરાની રચના કરી છે એમાં સીઆરપીસી છ ઓકે ફોજદારી કોર્ટના વર્ગો છે જેમાં હાઈકોર્ટ સિવાય રાજ્યમાં સેશન કોર્ટ સેશન કોર્ટ એટલે જિલ્લા ઓકે એ ત્યારબાદ જે એમ એફસી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ એટલે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની કોર્ટ આવી બધી રચના થશે સીઆરપીસી છ પ્રમાણે સીઆરપીસી સાત પ્રમાણે રાજ્યને ભાગમાં વેચવામાં આવે છે અને એમાં જે જિલ્લો છે એ જિલ્લાને કયા નામ ઓળખવામાં આવે સેશન અને સેશનમાં જે કોર્ટ હોય એને કહેવાય સેશન કોર્ટ સીઆરપીસી આઠમાં મેટ્રોપોલિટન વિસ્તાર ઓકે જે શહેરની વસ્તી દસ લાખથી વધારે હોય એને મેટ્રોપોલિટન કહેવાય એ રાજ્ય સરકાર નક્કી કરે કે એને શું કહેશે એને રાખવું કયા એને ન રાખવું અને એનો વિસ્તાર પછી જે સીઆરપીસી નવ ઓકે સેશન કોર્ટ એની રચના કોણ કરશે તો કે રાજ્ય સરકાર અને સેશન કોર્ટમાં જજ હોય એ જજ કોણ મૂકશે હાઈકોર્ટ ત્યારબાદ સીઆરપીસી દસ એડિશનલ સેશન જજ હોય સીઆરપીસી અગિયારમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય આ કોર્ટની રચના કોણ કરે તો કે રાજ્ય સરકાર જ્યારે એમાં મેજિસ્ટ્રેટ કોણ મૂકશે હાઈકોર્ટ શબ્દ યાદ રાખજો મેજિસ્ટ્રેટ છે મેજિસ્ટ્રેટ કોણ મૂકશે હાઈકોર્ટ જજ કોણ મૂકશે હાઈકોર્ટ જ્યારે અહીંયા શબ્દ આવ્યો છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે મામલતદાર નાયબ મામલતદાર કોણ મૂકે તો કે સરકાર મૂકે પરીક્ષા લે જીપીએસસી વન અને જીપીએસસી ટુ એમાં પાસ થાવ તો બનો એમાં હાઈકોર્ટ ક્યાં વચ્ચે આવતી નથી એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોણ મૂકે તો કે રાજ્ય સરકાર મૂકે કોણ મૂકે રાજ્ય સરકાર લાગવાનું કોન્સ્ટેબલની તૈયારી કરો હો ફોકસ કરો એના ઉપર સૌથી મોટા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ કહેવાય શું કહેવાય ડીએમ ડી એટલે ડિસ્ટ્રિક્ટ એમ એટલે મેજિસ્ટ્રેટ ઓકે આ એ જ વ્યક્તિ છે જેને આપણે કલેક્ટર કહીએ એક જ વ્યક્તિ બે હોદ્દા સંભાળે કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એવી રીતના નાયબ મામલતદાર અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય એટલે એ બી સેમ ટુ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહો એક જ વ્યક્તિ ઓકે અને એને જ તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો નાયબ મામલદાર બને સેમ જ થયા મહેસૂલી કાર્ય જ્યારે કલેક્ટર જિલ્લામાં કરે ત્યારે એ કલેક્ટરનો હોદ્દો સંભાળતો હોય અને જ્યારે એ જ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાપનને લગતું કંઈ કામ સંભાળે ત્યારે એ જિલ્લા મેજિસ્ટ્રેટ કહેવાય છે સીઆરપીસી ઓકે ચોવીસ પ્રમાણે પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની એની નિમણૂક કરશે સીઆરપી સીઆરપીસી પચીસમાં મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે મદદગાર સરકારી વકીલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ પક્ષનું કામ ચલાવવા સરકાર દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે તો આ વાત કરીએ આપણે સીઆરપીસીના બેઝિક પ્રકરણ એકની અને પ્રકરણ બેની આવી જ રીતે સીઆરપીસીના આગળના વિડીયો પણ આપણે બનાવીશું જો આપની ઈચ્છા હશે તો આપની ઈચ્છા હોય તો એમને અહીંથી દેખાશે કે આ વિડીયોમાં કેટલા વ્યૂઝ થાય છે કેટલા લોકો એને શેર કરે છે કેટલા એને પોતાના વોટ્સઅપમાં શેર કરે છે અહીંયા બધું ખ્યાલ પડતો હોય ઓકે એ પ્રમાણે જો આપ શેર કરશો ઓકે અને મને એવું લાગશે કે હજી તમારી જરૂર છે અને તમારા માટે વધારે મહેનત કરવી જોઈએ તો આપણે ફરી બીજો વિડીયો બનાવીશું ઓકે આપ જોતા રહો એન્જલ એકેડમી બાય સમ્રાટ સામત ગઢવી ફરી મળીશું જય હિન્દ જય ભારત